ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું। મારું નામ રેખા પટેલ છે। હું સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે એચઆર મેનેજર તરીકે એમજે સોલંકી કંપનીમાં કામ કરું છું। છેલ્લા ઘણા વર્ષોથી કામ કરું છું। લોકો ઘણા જાગૃત થઈ ગયા છે, એ સારી બાબત છે કે અમે જ્યારે પેશન્ટના સગાઓ સાથે વાત કરીએ તો શરૂઆત ત્યાંથી જ કરે કે એસપીઓ ટુ લેવલ શું છે। જ્યારે પહેલાં એવું હતું જ નહીં કંઈ કે એસપીઓ ટુ એટલે શું, પહેલાં પેશન્ટના કંઈ ખબર નથી પડતી। હવે દરેક લેવલે એટલી બધી જાગૃતિ આવી ગઈ છે જેથી અમારી આ ઘટાડો થયો છે એનું કારણ લોકોની જાગૃતિ છે કે હવે સરસ રીતે પોતાનું ડિસ્ટન્સ ને એ બધું મેન્ટેન કરે છે, એને કારણે અમારી કતારો ઘણી બધી ઘટી ગઈ છે, સાવ ન જેવી જ છે। કેસ તો ઘણા બધા ઘટી ગયા છે જે લોકોની જાગૃતતા જ છે, અને સાથે સાથે હવે પહેલાં લોકો એવું કરતા હતા કે એકદમ જરૂર પડે ને ત્યારે હોસ્પિટલ સુધી પહોંચતા હતા, હવે પ્રાઇમરી સ્ટેજમાં જ ખબર પડી જાય છે અને પોતે જાગૃત થઈ જાય છે કે મને આ તકલીફ છે તો હું એની સારવાર ચાલુ કરી દઈએ છે। પહેલાં એવું થતું હતું કે એકદમ કેસ બગાડની અણી ઉપર હોય ત્યારે આવે કે હવે અમારે વેન્ટિલેટરની જરૂર છે, અને પછી અમે લોકો બચાવી નથી શકતા પેશન્ટને, કારણ કે પેશન્ટ એટલું ખરાબ થઈ ગયું હોય છે કે અમારે બચાવવું અમારા હાથમાં રહેતું નથી। પછી બસ એટલું જ કહેવું છે કે તમે જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો અને અમને અમારી કામગીરીમાં સહયોગ આપો, જે તમે અત્યાર સુધી આપ્યો છે એ વધુ ને વધુ આપો, અમારા ઉપર નેગેટિવ કમેન્ટ્સની બદલે તમે સારી બાબતો લખાવો, અમને ઉત્તેજન મળશે અને સાથે સાથે પોઝિટિવ એનર્જીથી જો કામ કરીશું તો દર્દીઓને બી સારી બાબતથી ઘણી રિકવરી મળે છે। ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું, ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું, ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું। ગુજરાત જાગ્યું।